Bahubali. Bahu maja hoche. Swadhyay point e nanakru che એટલે ગોળીમ કરી નાખીએ આપણે ચોપડીમાં પાના નંબર 28 પર છે ફટાફટ ભાઈ બધું હું સમજાવી આપણે એકવાર જવાબ દઈ વાત સમજાવીશ પણ 28 નું પાનું ચોપડીનું પ્રશ્ન 1 નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ એક બહુપદી કઈ બહુપદી એક ચલ વાળી અને કઈ બહુપદી એક ચલ વાળી નથી કારણ ચલ એટલે શું ચલ એટલે x y જે હોય એને ચલ કહેવાય रकम में એટલે x દેખાય તો એક ચલ કહેવાય રકમ માં એક કરતા વધારે ચલ હોય છે ને કેટલા ચલ હોય એટલી બહુપદી કહેવાય આપણે એક ચલ ની છેદ ની ચેક કરવાનું છે પહેલી જે 4x² + 3x + 7 હા તો એક ચલ ની બહુપદી છે બીજું y² + √2 એ પણ એક ચલ ની જ કહેવાય 3√3 + 3√2 એક ચલ કહેવાય પણ આ તો બહુપદી જ નથી જો હવે તમને એનું કારણ સમજાવી દઉં કારણ સમજાવું जो चलनी घात अनुरूप गुणांक होय तो ते बहुपदी कहवा क्या तो बहुपदी कहवाए बहुपदी कोने का ये समझो अपनी ये रकम भी आप ही दें अगे रकम छे आपणी चल कोण छे आमा टी टी चल छे चल चलनी घात केवी होवी जोईए अनुरूप पूर्णांक तू शू बोल्यो अनुरूप पूर्णांक नो गुजराती भाषामां अर्थ अनुरूप जे ऋण नथी એટલે ધન અથવા ઝીરો છે તો એને બહુપદી કહેવાય શું બોલ્યો ખબર પડી તો ચલની ઘાત આનો અર્થ બતાવી દઉં धन अथवा शून्य यानी यार जो भाई आ रूट टी थयो दमी का बात रूट टी थयो टी नी घातांक કરી દે આ રૂટ થઈ ગયું અહીંયા ચલ નો ઘાત કેટલો થયો 1 રૂપિયા આ ઘાત કેવો થયો 1 ઘાત કોણ ચલ નો સંખ્યાના ઘાતાંકનો કોઈ લેવા દેવા નથી આપણે ચલના ઘાતાંકની વાત કરીએ છીએ એનો ઘાતાંક ધન હોવો જોઈએ અથવા શૂન્ય હોવો જોઈએ ધન પૂર્ણાંક હોવો જોઈએ પણ અપૂર્ણાંક ના ચાલે એટલે અપૂર્ણાંક માટે આ બહુપદી નથી આની પર ગમે તે હોય આ પણ નથી કેમ જો આવું છે અને ઘાત એક કેવા ની પણ એક કેવા પણ આ નીચે જાય ઉપર જવું શું થાય આ ઘાતન કેવી આવી ચલ ની માટે આ પણ બહુપદી નથી ખબર પડી ગઈ તો એના પછી x ની 10 + y ની 3 + t ની 50 આ બહુપદી કહેવાય પણ આપણો પ્રશ્ન એવો પૂછાય કે એક ચલ ની છે ના આ તો ત્રીજા છે y x અને t ત્રણ ચલ ની ખબર પડી ગઈ આની ના ખબર પડી ચલો બીજો દાખલો નીચેનામાં x² નો સહગુણક લખો 2 + x² + x ચલો x² નો સહગુણક 1 પછી 2 - x² + x³ = 1 5 દૂતિયા x² + x 5 દૂતિયા √2x - 1 √2x - 1 x² નો સહગુણક પૂછે બકા x² નો છે એટલે 0 પછી ના કહેવાય આવું છે √2x - 1 અમે x² વાળું પદ આપ્યું છે હા પછી આપ્યું એટલે 0x² લખવું પડે એટલે x² નો સહગુણક કેટલો થઈ ગયો 0 ઉતરી ગયું મગજમાં ઉતરી ગયું મગજમાં ચલો એના પછી 35 ઘાતાંક વાળી દ્વિપદી ને બગાડે 100 ઘાતાંક વાળી એક પદી બગાડે 35 ઘાતાંક વાળી દ્વિપદી દ્વિપદી એટલે બે પદ અને ઘાત કેટલી હોય છે મોટા મોટી 35 આપણે કોઈ પણ x ની 35 નું ઘાતાંક બે પદ છે ઘાતાંક 35 ગમે તે લખી શકો તમે પછી 100 ઘાતાંક વાળું એક પદી નો લખી નાખી 100 ઘાતાંક વાળું એક પદી પછી એક જ પદ ની ઘાત 100 દ્વિ ચલો પ્રશ્ન 4 નીચે આપેલી બહુપદીના ઘાત જણાવો ઘાત ઘાત એટલે સૌથી મોટો ઘાતાંક રકમ
Pinjaman non, pinjaman B, pinjaman E, pinjaman 0, 0, N, then 0. चलो सूर्य द्विघात के त्रिघात बहुपदी छे कि नहीं ये बताओ सूर्य घात दो बोली दो फरी एक बार सूर्य बहुपदी कौन है कहे जेनो घात एक हो मोटा मोटी घात एक हो यानी सूर्य बहुपदी जेमा मोटा मोटी घात बे हो यानी द्विघात बहुपदी जेनो मोटा मोटी घात त्रण हो यानी त्रिघात बहुपदी कहे चलो पहली रकम एक्स कर लो दे मोटा मोटी घात के द्विघात त्रिघात पदी y भी है तो द्विघात पूरे एक घात के खबर पड़ी तुझे पूछू दे बहुपदी ना शून्य शुरू थे फटाफटो मजा आवशे ध्यान राखजो तो जे तमे सीबी आपी दे एग्जाम नो काले विज्ञान नो चौथो पाठ परम दिवस विज्ञान नो ત્રીજો પાઠ એના પછી વિજ્ઞાન નો પાઠમો પાઠ એના પછી વિજ્ઞાન નો ચૌદમો પાઠ અને એ પછી બહુપદી ની એક્ઝામ આખા અઠવાડિયા નું શેડ્યુલ આવી ગયો આપણું અને ભણવાનું આ અઠવાડિયા માં બીજું ચેપ્ટર ને 13 મુ ચેપ્ટર चलो बहुपदी ना शून्य आपेल बहुपदी में चल x ना बदले आपेल बहुपदी p ऑफ x में चल x ना बदले योग्य कीमत मुक्ता p ऑफ x में जवाब 0 मिले तो एक्स की कीमत में पी ऑफ एक्स ना शून्य कहवाय बहुपदी ने घात जेटलू महत्तम शून्य होय संख्या द्विघात बहुपदी ने वधु मा वधु बे शून्य होय त्रिघात बहुपदी ने वधु मा वधु त्रण शून्य होय એટલે કોઈ પણ બહુપદી ને તેની ઘાત જેટલા મહત્તમ શૂન્ય હોય ચલો સ્ટાર્ટ કરીએ આપણે ઉદાહરણ બે પહેલું પી ઓફ એક્સ બરાબર 5x² ઓછા 3x + 7 એક્સ બરાબર 1 આગળ કિંમત શોધો पांच एक त्रण एक सात पी ऑफ एक जवाब के नौ अपने क्या पूछू शून्य આપણે ખાલી કિંમત શોધવાની છે ભાઈ બરાબર બે આગળ છે ભાઈ બરાબર બે ત્યારથી બાર સીધા આવ્યો है
of t charge charge is charge minus b square plus 6 yeah repeat jo ye किन जगह ये लिखी आके दी है पति चल चक्का सो माइनस बी आने बी बहुपति ना शून्य छह के ने समझा पड़े मैंने लेक्चर का माइनस बी हमको सुधा भाइयों जीरो जब आप किसी के पी और माइनस टू बराबर जीरो चे माते एक्स बराबर माइनस टू ए पी ऑफ एक्स नू शून्य चे और पी ऑफ बी आपको किसी बदने चेक करवाना था पी ऑफ बी बराबर चार चे चार इज नॉट इक्वल टू जीरो आगे एक्स बराबर के पी ऑफ एक्स में शून्य नथी चार पी ऑफ एक्स बराबर टू एक्स प्लस वन नू शून्य शो दो चलो शून्य शोधवा अब चकासवानो चकासवा माने આપણે શું કર્યું x ની જગ્યાએ જે કિંમત આપી હતી એ p of x માં મૂકી જવાબ 0 આવ્યો તો લખવાનું શૂન્ય જવાબ 0 ના આવે તો શૂન્ય નથી હવે આપણે જાતે શૂન્ય શોધવાનું જાતે શૂન્ય શોધવા માટે ઇક્વલ ટુ 0 લખવાનું અને x ની વેલ્યુ શોધવાની તો અહીંયા આપણે ઇક્વલ ટુ 0 લખી નાખીએ જરા લખી નાખ્યું માઇનસ 1 x बराबर माइनस जी रकम आती छे एना बराबर 0 लख्यु समीकरण सॉल्व करवानु x नो जवाब आवे आपनो शून्य कर दो चेक कर लो चेक नहीं तो ये माइनस 1 दुत्य आउस रुको बे बे उड़ी गया माइनस 1 बचा 1 दर 5 ચકાસો કે 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્યો છે ના 0 રહી માટે 0 p of x નું શૂન્ય છે હવે કેટલા છે 2 एक्स की कीमत शोधवानी एक्स की कीमत आखिर ये पी ऑफ एक्स की कीमत शोधवानी
5x ઓછા 4x સ્ક્વેર વત્તા 9x એટલે 0 કુવાન five into zero ઓછા four into zero નો વર્ગ વત્તા ત્રણ zero zero ત્રણ કેટલો જવાબ આવે ત્રણ પછી x બરાબર minus eight ને x બરાબર બે minus eight ઉપર x ની જગ્યાએ દેખાય બોલાને जो माइनस पांच ध्यान दी माइनस नी बेकी गात धन था माइनस नी एकी गात रूण था ले माइनस नी बेकी गात छे इसलिए धन रहते हैं या वन दे रहता है माइनस नौ बत्ता त्रण बेर यौन एक्स निकलते हैं माइनस रो खबर पड़ गई बदले तो बीजो दाखो नीचे की दरेक बहुपदी माटे चलो દરેક માટે આપણે શોધવાની p of 0 p of 1 ને p of 2 ચલો આપણે હવે અહીંયા p of 0 ડિવાઈડ ની જગ્યાએ 0 હવે 1 p of 2 બેનો વર્ગ 4 4 માં 2 જાય 2 વત્તા 1 એટલે 3 બીજી વખત લઈ એક નાની રકમ લઈ આવ્યો p of x બરાબર x1 0 લઈ લઈએ 1 લઈ લઈએ કાલે ભાગાકાર ની રીત ચાલશે શેષ શોધો ભાગાકાર ના અકળા કાલે આપું એ બતાવી દઉં વ્યવસ્થિત વાંધો નહીં ચલો અહીંયા દેખી રહ્યો આપણે બીજામાં બીજો Thank you.
So P of 0 P of 1 P नहीं में क्या 1 रुख किया क्या आपने अपना सर T ना दी भाई भूलना नहीं है So, diagonal can turn the time. Time? Now, 0 1 is 2 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 x minus 1, x plus 1 2 2 2 2 2 તારે ભાગાકારની રીત છે બધું જ આઈ જશે 102 3 2 ને ભાગાકાર ખલાઈ ગયો એટલે 2 3 4 પછી પછી 20 3 ને અવયવી 3 2 દિવસ થશે એટલે આ તપ્રત્યા આજે કોવાર તો મંગળવાર તો મંગળ બુધ ગુરુ શુક્રવારે પછી આખું આખી તો આપણી બધા જ નાખો પછી 13 મુ અને પછી 12 મુ અને પછી 6 તમારે નહીં તમારે તો ભણવાનું જાખો એટલે હું દાખલા આપું છું माइनस एक एक जहाँ वहाँ से माइनस एक एक रुपये बीएम के सर बीजो दाखलों पर तीन योग्री जो नीचे आकर बहुत ही समझ रखो लेकिन कीमत ए आपने बहुत बड़ी ना शून्य छह के नहीं है चक्का तो शून्य छह नहीं है चक्का तो हमने आपने सुपर वाल ऐसी जगह कीमत क्या नहीं तो जवाब जीरो आ गए तो लगभग शून्य थे जवाब जीरो आ गए नहीं तो लगभग शून्य ना थे लगभग नेक्स्ट जगह लगभग माइनस एक प्रत्यय शून्य से लगे हुए हैं हाँ अब लगे नहीं घर का और घर के x इक्वल माइनस एक करते हैं तो p of x नो शून्य से x से गए चार पंच माँ is not equal to 0 માટે શૂન્ય નથી ચેક કરી લેવાનું x square minus 1 ચલો ધ્યાન જોઈ આપણે ઉતાવળ કરવી નહીં किलोग्राम आयो माटे x बराबर 1 के p of x नु 0 छे p of minus 1 लखिए x ने का minus 1 लखी मैं माइनस नो वर्ग शू की तो हमें घर नहीं घर हुआ घर नहीं घर हुआ आयो ना आयो बन्ने शून्य आयो P of x बराबर तो
तो x square minus 8 ने मान दे p of 1 अरे sorry minus 1 minus 1 plus 1 minus 1 minus 1 0 minus 1 जब आयो 0 मतलब x square minus 8 के p of x शून्य से p of 2 2 वत्ता 1 2 ओछा 2 x की जगह 2 रखिया और बढ़िया भी बता रहे हैं माइनस वन अपॉन रूट थ्री टू अपॉन रूट थ्री मुझे ध्यान रख दे बका तो एक्स ये क्या है माइनस वन अपॉन रूट थ्री माइनस नो वर्ग दान एक नो एक रूट टॉन नो तो रूट अने वर्ग उड़ी जाए अंदाने ये बुत्तियाँ उधार किया हुआ यहाँ पे एक बुत्तियाँ उसमें बे तो उड़ी जाए अबे पढ़ी ना उसको मैं तो आउट कर दूँ अंदर से क्या बात अपना मैं आया हूँ बारह मार्च की दूँ अन्ना दुनिया से हाँ इतने रूट अने स्क्वायर उड़ी जाए इतने आज हम तो ये जवाब आ three of two by root three आप लोग भी जाएं is not equal to zero x is equal to two by root three p of x no शून्य नहीं अभी जीरो जब ना है टू एक्स प्लस वन एक्स बराबर एक दूसरे ऑप्शन है भाई x बराबर जीरो साथ में p of x को lx plus n वैसे जब माइनस एम छिद में एल अपॉन मुझे मतलब माइनस एम छिद में एल p of x nu 0 6 खबर बड़े बता रहे हैं अभी पढ़ती बड़े छात्र हमने आठवां चलो ये ले लो p of x बराबर 2x plus 1 x बराबर क्या है माइनस कर दिया एक बुत्ती हूँ शून्य नहीं तो वो बोले शून्य शोधो ये मैंने आपको 36 तारीख में इंडिया वाला ना पेपर में मरे नहीं हो ठीक है मैं अब बस ठीक है इलाज तो लेगी जाम ये कुछ ना पस्ती नहीं थी तो p of x बराबर x plus हम आप अपने शून्य शोध द्वारा ये is what is equal to zero करवाएं वहाँ पे आप
આના બરાબર 0 લઈ લો x બરાબર -5 x -5 यो वेक्टर 2x प्लस 5 પછી P of x बराबर kx तुमने बड़े बताने भाई जो आपको स्वाध्याय पेपर में आया पड़ती है भाई थोड़ा थोड़ा टाइम देना बाकी करने की चालू कर ही दीजिए आप फोटो पार्ट चालू ठीक है Thank you.
ભાગો ચલો જાણી આવો બહુપદી નો ભાગાકાર કરવાનો છે બે દાખલા ગણાવું ત્યાંથી સમજી લો એટલે કાલે મારે આ નિયમો ફરી ના કરવાનો કાલે આખું બહુપદી ના ભાગાકાર તમામ શેષ સુધી અચાક સુધી ના દાખલા એટલે કાલે આ 2.3 સુધી બધું પતી હશે પછી વિસ્તરણ નિત્ય સમ અને અમયવીકરણ એ વસ્તુ રહેશે એ દોઢ લેક્ચર કાલે દોઢ બે આવી ચાલ ધ્યાન બોર્ડ પર જેને ભાગવાનું હોય એને ભાજ્ય કહેવાય કોને ભાગવાનું છે p of x ને એટલે ભાજ્ય કહેવાય એને ભાગાકારમાં અંતર લખવાનું એટલે અહીંયા ભાજ્ય આવે જેના વડે ભાગવાનું હોય એને ભાજક કહેવાય એટલે આ g of x એ ભાજક તો અહીંયા જે જવાબ આવે ભાગફળ કહેવાનું વધે એને શેષ ખબર પડી ગઈ તો અહીંયા મને p of x લખવાનું પણ ભાજ્ય હોય કે ભાજક હોય ઘાતને ઉતરતા ક્રમમાં લખવાની કોઈ ઘાત ના આપી હોય તો એમાં ઝીરો કરીને પણ પદ લખવું પડે આમાં મોટા મોટી ઘાત કેટલી દેખાય છે બે તો પહેલા બે ઘાત પછી એક ઘાત પછી અચળ બે ઘાત એક ઘાત અચળ થઈ ગયું બધી ઘાત આપી છે બે પછીની બે એક ઝીરો બધી આપી છે હું શું બોલો ખબર પડે છે મોટા મોટી ઘાત જે આપી હોય એના પછીની બધી ઘાત હોવી જોઈએ ના હોય તો ઝીરો કરી લખવાનું આમાં બધી જ છે અહીંયા પણ એમ પહેલા એક ઘાત અને પછી આ ચોર પર થઈ ગયો ચલો ધ્યાન લે આવે એમાં નથી જોવાનું કે અહીંયા જોવો સ્વીચ રસ્તમ બહુ જરૂરી તમારા માટે તો જ ભાગાકાર આવડશે આના પહેલા પદને આના પહેલા પદ વડે ભાગવાનું આ ભાગાકાર આખી છેદ નથી બોલાવ્યા મેં ઘાતાંકની બાદ બાકી થાય બે ઓછા એક એટલે એક ઘાત થ્રી એક્સ જવાબ આવે અહીંયા શું આવે આપણે આમ થ્રી એક્સ હવે આ જે જવાબ આવ્યો એને આપણે અહીં સાથે ગુણવાનું છે થઈ ગયું આટલું અને આ બંને સાથે ગુણવાનું ભૂલી નાખ્યું એની અહીંયા નીચે સજાતીય પદની નીચે લખવું લખી નાખ્યું કોઈ ચિહ્ન બદલવાનું આવું આ પ્લસ અને આ આ ચિહ્ન ના જોયા છો બે સમાન ચિહ્ન બાદ બાકી મોટી સંખ્યા નું ચિહ્ન આ એક એક્સ આ ત્રણ એક્સ બાદ બાકી કરો ત્રણ એક્સ માંથી એક એક્સ જાય એટલે બે અને મોટી સંખ્યા ત્રણ છે એની આગળ માઇનસ થાય માઇનસ ઉપરથી એક પદ ઉતરશે પાછું સિસ્ટમ એની એ આના પહેલા પદ ના પહેલા પદ વડે ભાગવું માઇનસ ને આ પ્લસ બે ચિહ્ન અલગ 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 ચિહ્નો હોય તો શું કરવાનું બાદ બાકી મોટી સંખ્યા નું ચિહ્ન વત્તા ના રાખું તો પણ તમને સમજા પડે એટલે ખબર પડી ગઈ આટલી આવડશે ભાઈ નહીં આવડે ઉદાહરણ સાત અને આ બે લઈ લઉં છું આજનું કામ પતી હશે ઘરકામમાં ઘરકામમાં કશું નહીં
चलो ध्यान અને આના વડે ભાગવાનું જેને ભાગવાનું એ અંદર દેખાય બધાને મોટા મોટી ઘાત કેટલી છે ચાર ઘાત પછી ત્રણ ઘાત પછી બે ઘાત પછી એક ઘાત પછી અંતર પર કેવું હોવું જોઈએ ના હોય ઝીરો કરી લખો આ ચલો ચાર ઘાત પછી બે ઘાત ત્રણ ઘાત બે ઘાત વાળું પદ જ નથી 0x² 0x² ખબર પડી ગયા પછી એક ઘાત અને પછી પાછળ ખબર પડી ખબર પડી ને ભાઈ તમારે કોઈ નતા એટલે તમને પૂછું છું આ પહેલી પરીક્ષામાં તમે દિવાળીમાં આયા છો એડમિશન એટલે તમને પૂછું છું અહીંયા એક ઘાત ને અંતર ચલો હવે રકમ સ્વાઉ સર પહેલા પદ ને પહેલા પદ નો પાછો શું જવાબ આવ્યો ત્રિએક ઘાત એ અંદર x - 1 સાથે કોણ એટલે 3x ની 4 ઓછા 3x ઘન મોટી સંખ્યા गुणी ना क्यों में तीना मतलब अनुतीना अनुतीना गलत तीना नहीं मोटी संख्या तीना जीरो में एक जाए इसलिए ए मोटी संख्या ऊपर भी उतारो माइनस थ्री तो बात बना पहला बताना पहला बता थोड़े भागो एक एक्स माइनस एक एक्स ने आने साथ में અનુકિના માઇનસ અનુ પણ માઇનસ ચાલો ધ્યાન જીરો એક્સ સ્ક્વેર 0x અને 1 ખબર પડી ગયા મે શું કર્યું અહીંયા રકમ પહેલા પદને પહેલા પદ વડે ભાગી x² x² ને બંને સાથે ગુણી નાખો ઉપર થી 0x
અને પાછી ભાગ્યું આ એક કહેવાય और बड़ी भी बता रहे हैं हां तो बड़ी अभी जो फोटो दूं